रमजान ईद की अमरेली शहर में उमंगभेर उजवणी करवामां आवेली हती। अमरेली शहर ईदगाह खाते ईद की खास नमाज अदा करवामां आवेली हती। ईद उल फित्र एटले रमजान ईद की अमरेली उमंगभेर उजवणी करवामां आवेली हती। अमरेली शहर ईदगाह खाते ईद की खास नमाज अदा करवामां आवेली हती। आज रोज ईद उल फित्र पावन अवसरे मुस्लिम समाज द्वारा ईदगाह खाते बहोळी संख्यामां मुस्लिम बिरादरो एकत्रित थयेला हता अने ईदनी नमाज अदा करेली हती। नमाज पूर्ण करीने अल्लाहनी इबादत साथे एकबीजाने ईदनी मुबारकबादी पाठवामां आवेली हती। नमाज बाद एकबीजाने गळे मळीने मुबारकबादी पाठवेली हती। ईदना पर्व पर मुस्लिम बिरादरो द्वारा मिष्ठान अने खीर कुरमाथी खवड़ावी एकबीजाने मुबारकबादी पाठवामां आवेली हती। आजना सोशियल मीडियाना युगमां मुस्लिम बिरादरोए एकबीजाने ईद मुबारक बादी पाठवेली हती। आजे ईद उल फितर एटले के रमजान ईद नो दिवस छे। एक महीनाना रोजा पछी आजे लोको खुशीओ मनावे छे। एक महीनाना रोजा राख्या होय, आखो महीनो उपवास कर्यो होय अने खुदाने खातिर भूखो प्यासो रह्यो होय तो આજે એના માટે ઇનામનો દિવસ છે, ધ ડે ઓફ ધ ગિફ્ટ, ઇનામનો દિવસ છે આજે। એટલે એને ઘણી બધી ખુશી હોય છે અને આ આપણે ઈદ અમારામાં ગરીબ માણસોને ફિત્રો આપીને પછી ઈદની નમાજ પડવાનો હુકમ છે। એટલે કોઈ ગરીબ ભૂખો ન રહીએ એવો એક સામાજિક સંદેશ પણ આ ઈદની પાછળ છે। આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા ભારત દેશને હંમેશા આગળ વધારે, આપસમાં ભાઈચારો અને જે કોમી એકલાસ છે હંમેશા બરકરાર રાખે અને ઝેરીલા વાતાવરણને દૂર કરી ખુશીઓનો અને સદાચાર અને સારા કામનો આપણે સંદેશો આ ઈદ નિમિત્તે આપીએ છીએ। દરેક આપણે દેશવાસીઓને, મુસ્લિમ ભાઈઓને, હિન્દુ ભાઈઓને ઈદ મુબારક। જે આજરોજ ઈદનો એક મોટો લાભ હોય, રમઝાન હોય, સમગ્ર ભારત દેશવાસીઓને, આપણા ગુજરાતના બધા તમામ કોમી એકતાને ભાઈચારાને વરેલા તમામ ધર્મપ્રેમીને ચાંદની ચોક સદભાવના ગ્રુપ સર્વેને ઈદ મુબારક પાઠવે છે। અને આજરોજ દુઆ અને પ્રાર્થના એટલી જ કે સમગ્ર દેશની અંદરમાં, ગુજરાતની અંદરમાં, શહેર ખાસ આપણા અમરેલી શહેરમાં કોમી એકતાને ભાઈચારો જળવાઈ રહે અને એક સારા સંદેશો લઈને આપણે આપણું રાષ્ટ્ર કેમ અવ્વલ નંબર પર પહોંચે એ દિશાએ આપણે જાય વિકાસને વરેલા છીએ, કોમી એકતાને વરેલા છીએ। કોમી ભાવના એમને આપણે હોવી જોઈએ, માનવતાના ભાગરૂપે આપણે સૌ સાથે મળીને કદમ સાથે કદમ મિલાવી અને આજના દિવસે દુઆને પ્રાર્થના કે આપ પણ મીડિયાકર્મીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે સારી વાત અને સારા સંદેશો આપો છો। તમામ મીડિયાકર્મી ખાસ કરીને કમળેશભાઈ આપને ખૂબ ખૂબ આજની ઈદ મુબારક આપીએ છીએ, ખૂબ અભિનંદન આપીએ છીએ, ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો એ શુભેચ્છા।